ખાંભામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત બની કફોડી. ખાંભામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત બની છે કફોડી. ખાંભામાં શરૂઆતમાં વરસાદ વરસ્યો, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતોના મગફળી કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાકનું વાવેતર નિષ્ફળતાને આરે છે. વરસાદની આશા રાખી રહ્યો છે જગતનો તાત. કોઈક સમયસર વાવણી તો થઈ ગઈ છે, ખેડૂતોને બધા ઉમંગ હતો કે ટાઈમે વાવણી થઈ ગઈ છે. વાવણી વાવ્યા પછી લગભગ મહિનો થવા આવ્યો, પણ વરસાદ નથી. અહીં ખેડૂતની પરિસ્થિતિ બહુ અત્યારે વિકટ છે. સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને ખેડૂતને કંઈક થોડુંક સહાયતા એવા પગલાં ભરે એ માટે સારું છે. અત્યારે ખેડૂતને અત્યારે અનાજ નથી ઘરમાં. અત્યારે બીજી પરિસ્થિતિમાં જ્યારે નાખ્યું હોય બધું વાવ્યું હોય, અત્યારે સમય બહુ ખરાબ છે. કારણ કે ખેડૂત ગમે એવો ગરીબ હોય તો અત્યારે વાવે તો એ પોતાનું ગમે ત્યાંથી પૈસા આડાવડા કરીને પોતાનો સાહ ભૂરે. અત્યારે પૈસા એવી પરિસ્થિતિ છે કે જે ઉગાડેલું છે એ બળી જાય એવી પરિસ્થિતિ છે. તો અઠવાડિયામાં બે પાંચ દિવસ વરસાદ નહીં થાય તો આ ખેડૂતને મોટા પાયે બધું સહન કરવું પડે એમ છે. દુઃખ ટુકડી બાર તારીખ થઈ ગઈ હતી અને પંદર જાગડી ટુકડી આપણી માંડવી વાવી છે. આજે અત્યારે 18 તારીખ થઈ છે. ત્યાર પછી અમારે સાટોય મહિનો નથી. 1800 રૂપિયાનું બી લીધું છે અને 1600 રૂપિયાની ઠેલી DAP આમાં એક વીઘે મેં નાખ્યું છે. અમારે એટલા પૈસામાં મળવા મુશ્કેલી છે. તો મેં 7-8 દિવસ નહીં થાય તો આ માંડવીનું એક ફૂદડું બસવાનું નથી. તો સરકારને અમારે એવી વિનંતી છે કે આ અમારી પરિસ્થિતિ ખેડૂતને જોઈ લે અને ખેડૂત સામે કોઈ કાયાવાળી પગલાં લે અને આને કાંઈ અમારું કાંઈ ધ્યાન દે. આ વણના વર્ષમાં ખેડૂતની આ સ્થિતિ વરસાદ વિનાની વાવણી વાવ્યા અને લગભગ આજે 28 દિવસ છે. આ 28 દિવસમાં મોલતની દશા જુઓ. વરસાદ વિનાનો અત્યારે મોલત ઓક્સિજન ઉપર આવી ગઈ એ સ્થિતિ છે. આમ સામે શેઢામાં ખડ નથી. માલની સ્થિતિ પણ બહુ કફરી છે. હવે આ સરકારને ખરેખર બીડ છે બંધ છે એ છૂટું કરવાની જરૂર છે. ગાવું ભૂખ્યું રહી છે, એની નીલ ગાયું છે તો ખેતરમાં આવીને સરે છે, પણ ખેડૂતના માલિક ઘેર ભૂખ્યા રહી છે. આમાંથી ભેગું કરી એક વીઘામાંથી એક ગાંહડી માંડવી થાય એવી નથી. આ માટે સરકાર શ્રી કાંઈ પણ પ્રયત્ન કરી અને આમાં ખેડૂતોને માલ બસાવે અને આ મોલતનું શું કરવું એની માટે પાણી કોઈ પણ યોજના કરે તો સારી વાત છે. ખેડૂતની દશા આજ પછી બહુ કફરી આવવાની છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કલ્પેશ નગદિયા ખાંભા.